બાદ હવે જે જમ્મુ કાશ્મીર કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરી રહ્યા છે, 50-60 હજાર કરોડ રૂપિયે કર્જ માફી કરકે 10 સાલ તક અપને અપ તો કિસાનો કા મસીહા બતાતે રહેતે થે. ભાજપા સરકાર ને જો યોજના બનાઈ હે, અગર ઉસકો આને વાલે 10 સાલ કે હિસાબ સે દેખા જાય તો આને વાલે 10 સાલ મેં એ પીએમ કિસાન યોજના કે તહેત જો હર વર્ષ કિસાન કે ખાતે મેં 6 હજાર રૂપિયા જાને વાલા હે, ઉસકા અગર મેં 10 સાલ કા હિસાબ લગાઉં 7.5 લાખ કરોડ રૂપિયા, 7.5 લાખ કરોડ રૂપિયા કિસાનો કે ખાતે મેં જમા હોંગે. સાથીઓ, પીએમ કિસાન સમૃદ્ધિ યોજના બીતે 4.5 વર્ષ સે કિસાનો કી સ્થિતિ કો સુધારને કે લિયે કિયા જા રહે પ્રયાસો કા એક બડા પડાવ હૈ. બીજ સે બજાર તક અનેક પ્રયાસ નિરંતર કિયે જા રહે હૈ. ખેતી પર હોને વાલા ખર્ચ કમ કરને કી કોશિશ કે સાથ સાથ કિસાન કો પેદાવર કી ઉચિત કિંમત મિલે ઇસકે લિયે ભી અનેક પ્રયાસ કિયે ગયે. યે હમારી સરકાર હી હૈ જિસને એમએસપી પર કિસાનો કી બરસો પુરાની માંગ કો પૂરા કિયા ગયા. રબી ઓર ખરીફ કી 22 ફસલો કા સમર્થન મૂલ્ય 1.5 ગુણા સે અધિક તય કિયા ગયા હૈ. અબ રાજ્ય સરકારો કો ઇસ બાત કે લિયે પ્રોત્સાહિત કિયા જા રહા હૈ કે યે સમર્થન મૂલ્ય કિસાનો તક પહોંચે. સાથીઓ, ઇસ બજેટ મે જય કિસાન કે સાથ સાથ જય જવાન કે લિયે ભી બહોત બડા ફૈસલા લિયા ગયા હૈ. જમ્મુ તો ડોગરા પરંપરા શૌર્ય કી ભૂમિ હૈ. મેં જમ્મુ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીરથી ખાસ સંબોધન કરી રહ્યા હતા. ખેડૂતો માટે જે સહાયની વાત છે તેમણે કરી છે. દર વર્ષે જે 7.5 કરોડ રૂપિયા ખાતામાં જમા થશે તે વાત તેમણે જણાવી છે. સમાચારોમાં આગળ વધી વાત કરી નવસારીની, જ્યાં નવસારીમાં આદિવાસી મહિલા પંચ દ્વારા રેલીનું આયોજન કરાયું છે, જેમાં મહિલા સશક્તિકરણ અને વ્યસન મુક્તિ માટે રેલીનું આયોજન કરાયું. નશાખોરીના દૂષણો ગામડા સુધી પહોંચતા જાગૃતિ માટેની આ રેલી યોજવામાં આવી છે. આ સાથે જ આ રેલીમાં ભારતમાલા પ્રોજેક્ટ રદ કરોના કટઆઉટ પણ દેખવા મળ્યા છે. નવસારીમાં આદિવાસી મહિલા પંચ દ્વારા રેલી કાઢવામાં આવી છે, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. મહિલા સશક્તિકરણ અને વ્યસન મુક્તિને લઈને આ રેલીનું આયોજન કરાયું છે. મોટી સંખ્યામાં આપ જોઈ રહ્યા છો, લોકોની ભીડ જોવા મળી રહી છે. ગામડા સુધી જે પહોંચ્યું છે વ્યસન અને તેનું દૂષણ, આ દૂષણોને ડામવા માટે મહિલાઓ હવે આગળ આવી છે. તો રેલી મારફતે જાગૃતિ ફેલાવવા અને સંદેશ આપવાનું જે કાર્ય છે તે કરવામાં આવી રહ્યું છે આદિવાસી મહિલા પંચ દ્વારા. મહિલા સશક્તિકરણ અને સાથે જ વ્યસન મુક્તિ માટેની આ રેલી કાઢવામાં આવી છે. વધુ માહિતી આપશે સંવાદદાતા રાજન રાજપૂત. રાજન, જે પ્રકારે મહિલા સશક્તિકરણ અને સાથે વ્યસન મુક્તિનું આ રેલી કાઢવામાં આવી છે, શું છે આ અંગેની વધુ વિગતો? જી વિદાદા, આપને જણાવું તો નવસારી જિલ્લાની અંદર આદિવાસી સમાજ દ્વારા આ ત્રીજી એક વિશાળ મોટીનું રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જે રેલીની અંદર આજની તારીખમાં લગભગ 10 હજાર જેટલા લોકો આ રેલીમાં જોડાયા છે. આ રેલી મહિલા સશક્તિકરણ અને વ્યસન મુક્તિના માટે આયોજિત કરવામાં આવી હતી, પરંતુ આ રેલીની અંદર હજારોની સંખ્યામાં લોકો જોડાયા છે. અને સાથે સાથે રેલીની અંદર જે પ્લેકાર્ડ રજૂ કરવામાં આવ્યા હતા તે કાર્ડ્સ ઉપર લખાણો જે હતા, જે નારાઓ હતા, એ ભારતમાલા પ્રોજેક્ટ રદ કરવાના નારાઓ હતા, બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ બંધ કરવાના નારાઓ હતા. તે સિવાય આદિવાસી વિસ્તારોની અંદર 30 હજાર જેટલા દારૂના અડ્ડાઓ જે ચાલી રહ્યા છે તે બંધ કરવા માટે પણ આદિવાસી સમાજ દ્વારા અહીં નારાઓ કરવામાં આવ્યા હતા. અને સમગ્ર જે આ રેલી છે એ એક રીતે કહી શકાય કે લોકસભા પહેલા આદિવાસી સમાજ દ્વારા એક શક્તિ પ્રદર્શન ચોક્કસપણે કહી શકાય, કારણ કે ખૂબ જ ટૂંકા ગાળાની અંદર 3 મોટી વિશાળ રેલીનું આયોજન કરવા
કરવામાં આવ્યું છે વિધાતા. જી જી, આભાર માહિતી બદલ. તો આને ખાસ કરીને આદિવાસી સમાજનું શક્તિ પ્રદર્શન પણ ગણવામાં આવી રહ્યું છે. આવતીકાલે યોજાશે પાટીદાર મહિલાઓનું મહાસંમેલન. પાટીદાર પરિવાર દ્વારા મહિલા ટ્રસ્ટ દ્વારા અમદાવાદના એસટી હાઇવે સ્થિત ઉમિયા કેમ્પસ ખાતે આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. તો સંમેલનમાં ગુજરાત તેમજ દેશ વિદેશમાંથી અંદાજે 7,000 જેટલી પાટીદાર મહિલાઓ આવશે. વિવિધ ક્ષેત્રોમાં આગવી મેળવનાર 8 પાટીદાર મહિલાઓને મહિલા રત્ન એવોર્ડથી તેમજ 4 યુવાનોને સન્માનિત કરવામાં આવશે. તો રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેનનું જે સંમેલનનું ઉદઘાટન છે તે કરનાર છે. તો મહાસંમેલનનો હેતુ સમગ્ર ભારતભરમાં પાટીદાર મહિલાઓને સંગઠિત કરી પાટીદાર સમાજ તેમજ પાટીદાર મહિલાઓને તેમના વિકાસમાં મદદરૂપ બનવાનો છે. સુરતના પાલગામ વિકાસ સહકારી મંડળીમાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મોડી રાત્રે તસ્કરો ઓફિસમાં આવીને ચોરી કરવાનો પ્રયત્ન કરતા જોવા મળ્યા, પરંતુ તેઓને ખાલી હાથે પરત ફરવું પડ્યું. જોકે તસ્કરોની હરકતનો જે વિડીયો છે ઓફિસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે. તસ્કરોનો જે પ્રયાસ હતો તે નિષ્ફળ રહ્યો છે, જોકે આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. અત્યારે સુરતમાં એક તોડબાજ પત્રકારોની ટોળકી હાથ લાગી છે. ગેરકાયદેસર બાંધકામ તોડવાના નામે બિલ્ડર પાસે 5 લાખની ખંડણી માંગનારા 2 લોકોની મહિધરપુરા પોલીસે ધરપકડ કરી છે. બિલ્ડરને બાંધકામના ફોટો પાડી વિડીયો વોટ્સએપ પર મોકલી બંને આરોપીઓ ખંડણી માંગતા હતા. જોકે તેઓ 1,21,000 રૂપિયા બિલ્ડર પાસેથી પડાવી ચૂક્યા હતા, પરંતુ વધુ લાલચમાં તેઓએ 5 લાખની ખંડણી માંગતા કંટાળેલા બિલ્ડરે ફરિયાદ નોંધાવતા પોલીસે સચિન પટેલ અને હબીબ સૈયદની ધરપકડ કરી છે. બ્રાઝિલમાં ડેમ તૂટી પડ્યાની ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, જેણે અનેકને હચમચાવી દીધા. અહીના ઝીલમાં ગત 25 જાન્યુઆરીએ ખાણકામ ડેમ તૂટી પડ્યો હતો. આ ઘટનામાં મૃત્યુઆંક 115 પહોંચ્યો છે, જ્યારે કે 248 લોકો હજુ પણ ગુમ છે. બ્રાઝિલમાં જે સમયે ડેમ તૂટી પડ્યો તેનો વધુ એક વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયો ક્રેન પરથી શૂટ કરવામાં આવ્યો હતો, જેમાં ધીમે ધીમે જમીન ધસી રહી છે અને બચવા માટે કારમાં બેસીને ભાગતા લોકો તરફ આગળ જે વધતા હતા તે પણ જોવા મળી રહ્યા હતા. તો કોરેગો દો ફિઝોમાં આવેલા આ ડેમના કારણે થયેલી હોનારતના કારણે લોકોએ શુક્રવારે માઇનિંગ કંપની વેલ સામે રોષ વ્યક્ત કર્યો છે. શુક્રવારે અંદાજીત 2,000 જેટલા લોકો વેલ કંપની વિરુદ્ધ મિનાસ ગેરાઇઝ સ્ટેટમાં એકઠા થઈને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. ત્યારે ઘટનાસ્થળે પહોંચી લોકોએ કંપનીના ટોપ એક્ઝિક્યુટીવને જેલ થવી જોઈએ તેવી માંગ સાથે વિરોધ દર્શાવ્યો હતો.